नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। नमस्ते विद्यार्थी मित्रों, ध अल्ट्रा माई स्कूल विषय गणित धोरण 10 प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म स्वाध्याय 3.3 में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। गया लेक्चर में आप स्वाध्याय 3.3 थोड़ा घना कूट प्रश्नों जया, आज आप बाकी कूट प्रश्नों अभ्यास करवानो छे। तो आप रकम जोईए स्वाध्याय 3.3 में त्रीजा दाखलानो तमारे दाखला नंबर केटलो छे, तो के 4। पहला तो खास भाई रकम तमने देखावामां मोटी लागे छे एटले आपणे पहला रकम ध्यानथी वाँचीशुं के शुं कहेवा मांगे छे रकम। तो के एक शहेरमां टेक्सीनुं भाड़ू निश्चित भाड़ा अने अंतरना प्रमाणमां संयुक्त रीते लेवामां आवे छे। એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે તમારે એ શહેરમાં છે એ ટેક્સી કરવી હોય, રિક્ષા કરવી હોય, કે ઓલા કરવી હોય, કે કેબ કરવી હોય, કે કોઈ પણ આપણે કરવું હોય, તો કે ટેક્સીનું બે પ્રકારે ભાડું લેવામાં આવે છે। તમે ધારો કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, તમારે જવું હોય તો એક તો કે નિશ્ચિત ભાડું દેવું પડશે, બરાબર, અને એક તો કે તમે જેટલું અંતર કાપો એના પ્રમાણમાં દેવું પડશે, બરાબર। ધારો કે મારે ટેક્સી કરવી છે, બરાબર, અને કોઈ પણ જગ્યાએ મારે એક જગ્યાએથી ધારો કે મારે જસદણથી સ્કૂલે આવવું છે, બરાબર, ટેક્સી કરવી છે અને જસદણથી મારે સ્કૂલે આવવું છે, તો કેવું થશે કે ટેક્સીવાળો એમ કહે છે કે ભાઈ મારે એક નિશ્ચિત ભાડું અને જે અંતર થાય એટલે કે જસદણથી સ્કૂલનું જે અંતર થાય એ પ્રમાણેના પૈસા, ધારો કે 5 કિલોમીટર કે 6 કિલોમીટર થતું હોય તો એ પ્રમાણેના પૈસા, અને બીજું તો કે ભાઈ મારે ભાઈ રિક્ષા કે મારું જે વાહન છે એને સમયાંતરે ઓઇલ પાણી કે રિપેરિંગ કે સર્વિસ કરાવવી પડે, એટલે ભાઈ કિલોમીટર તો મારે ભાઈ હું ડીઝલ પુરાવું ગેસ પુરાવું એના જ હશે, પણ મારે અમુક છે એ નિશ્ચિત ભાડા સ્વરૂપે પણ લેવા પડશે કે જેથી હું સમયાંતરે સર્વિસ કે એવું કરાવી શકું। તો કોઈ ટેક્સીમાં બેસવા માટે તમારે બે પ્રકારના ભાડા ઉઘરાવવામાં આવે છે, એટલે એક ભાડું છે ને એ તમે 1 કિલોમીટર જાઓ, 10 કિલોમીટર જાઓ કે 50 કિલોમીટર જાઓ એ પૈસા એને આપવાના જ રહે અલગથી, અને જેટલું અંતર કાપો એ તમને એમ કે આપણે કેમ બાંધીએ છીએ કે કોઈ વાહન બાંધીએ એટલે એમ કે ભાઈ કિલોમીટરના 8 રૂપિયા કે કિલોમીટરના 10 રૂપિયા, બરાબર, પછી 100 કિલોમીટર જાઓ તો 1000 રૂપિયા થાય, તો એવી રીતે 1000 રૂપિયા એ, અને નિશ્ચિત ભાડું એટલે કે ભાઈ મારે તમે મારી ટેક્સીમાં બેસો એટલે 100 અલગથી દઈ દેવાના, તો 1000 રૂપિયા આ અને 100 રૂપિયા નિશ્ચિત એટલે કે 1100 રૂપિયામાં મને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પડે। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે કોઈ એક શહેરમાં ટેક્સી ચાલે છે ત્યાં નિશ્ચિત ભાડાના સ્વરૂપે ચાલે છે, એટલે કે ભાઈ મેં તમને કીધું એ હું સમજાવું કે ધારો કે અહીંયા એક સ્ટેશન છે અને સામે અહીંયા એક બીજું સ્ટેશન છે, હવે આ બે વચ્ચેનું ધારો કે 50 કિલોમીટર અંતર છે, આ 2 કિલોમીટર કે, અને મેં અહીંયા ભાઈ પૂછું કે ભાઈ મારે ચાલો આ જગ્યાએથી આ જગ્યાએ જવું છે, બરાબર, મારે જસદણથી રાજકોટ તો નથી થતું, પણ આપણે રાજકોટ જ કહીએ, 50 કિલોમીટર રાજકોટ નથી થતું, 70 થાય છે, તો જસદણથી મારે રાજકોટ જવું છે, બરાબર, તો મારે અહીંયાથી ટેક્સી કરવી છે, જો અહીંયાથી મારે રાજકોટ જવા માટેની ટેક્સી કરવી છે, બરાબર, તો શું કહે છે? તો એ એમ કહે છે કે ભાઈ કિલોમીટરના હું 1 કિલોમીટરના 10 રૂપિયા લઈશ, 1 કિલોમીટરના કેટલા 10 રૂપિયા, પ્લસ મારે એક નિશ્ચિત ભાઈ નિશ્ચિત મારે નિશ્ચિત ભાડું 100 રૂપિયા બીજા જોઈશે, કારણ કે મારે નાસ્તો કર્યો હોય, ચા પાણી કર્યો હોય, મારા વાહનનો વેરેન્ટેજ આવે, તો મારે પૈસા કેટલા ચૂકવવા પડે? તો કે 50 કિલોમીટર એટલે કે 10 × 50 એટલે કે 500 રૂપિયા આ ચૂકવવા પડે, અને નિશ્ચિત એટલે કે મારે દર વખતે 100 તો આપવાના જ છે એટલે 100 રૂપિયા, એટલે કુલ મારે 600 રૂપિયા ચૂકવવા પડે। હકીકતમાં આ વસ્તુ આ કરાય નહીં, આપણે બસમાં આવ્યું જ હોય અને એ તમારે 30-35 રૂપિયામાં
રાજકોટ આવી જાય, બરાબર? તો આવો કંઈક કોન્સેપ્ટ છે, એને આપણે દાખલા સ્વરૂપે સમજવાનો છે. દાખલો સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? તો ચાલો હવે જોઈએ રકમ તરફ, કે નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. તો ધારવું શું પડે? ધારો કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સરસ દાખલો છે. ટેક્સીનું નિશ્ચિત ભાડું એક્સ રૂપિયા છે, જે તમે કોઈ પણ કિલોમીટર કાપો તો તમારે આપવા જ પડશે. ટેક્સીનું નિશ્ચિત ભાડું એક્સ રૂપિયા છે અને પ્રતિ કિલોમીટર ભાડું વાય રૂપિયા છે. પ્રતિ એટલે કે એક કિલોમીટર, કેટલા? તો એક કિલોમીટરના કેટલા રૂપિયા? વાય રૂપિયા છે. એટલે મારે હવે જ્યારે ગણવાનું થાય કે ભાઈ હવે હું ગણું કે 10 કિલોમીટર 15 કિલોમીટર જેટલું ગણું થાય, એટલે મારે એ રીતે પૈસા વસૂલવાના થશે, બરાબર? તો નેક્સ્ટ જોઈએ પહેલી શરત, શરત નંબર એક છે, શું છે? તો કે 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા થાય છે. એટલે પહેલા સમીકરણ પરથી શું મળે? તો કે મારે એક તો નિશ્ચિત ભાડું વત્તા પ્રતિ કિલોમીટર કેટલા, તો કે તમારે પ્રતિ કિલોમીટર જેટલા દેવાના હોય તો કે અંતર ગુણ્યા પ્રતિ કિમી ભાડું બરાબર અહીંયા જે તમારે કુલ આવે એ રૂપિયા, અહીંયા જેટલા પણ આપણે કુલ રૂપિયા આવે રૂપિયા, એટલે આ રીતે આપણે ટોટલ થાય. તો પહેલી શરત પ્રમાણે શું થાય ભાઈ? નિશ્ચિત ભાડું છે આપણું એક્સ વત્તા અંતર કેટલું, તો કે 10 કિલોમીટર, પ્રતિ કિલોમીટર રૂપિયા કેટલા, તો કે વાય, અને પૈસા કેટલા થાય છે, તો કે 105. તો આ તમારું સમીકરણ નંબર એક. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે નિશ્ચિત ભાડું વત્તા અંતર ગુણ્યા 1 કિલોમીટરના જેટલું ભાડું થાય એટલું બરાબર એના કુલ ભાડું. કુલ ભાડું કેટલું થાય? તો કે એટલું કુલ ભાડું થાય. તો પહેલી શરત પ્રમાણે 10 કિલોમીટર કાપવું એટલે મારે કેટલા? 105 રૂપિયા આપવા પડે છે. તો એક્સ વત્તા 10y બરાબર 105. શરત નંબર બે, 15 કિમી મુસાફરી માટે કેટલા રૂપિયા આપવા છે? તો કે 155 રૂપિયા આપવા પડે છે. 15 કિલોમીટર માટે કેટલા આપવા પડે છે? 155. તો સમીકરણ શું આવે? તો કે એક્સ આપણું નિશ્ચિત ભાડું વત્તા 15 ગુણ્યા વાય 1 કિલોમીટરનો ચાર્જ બરાબર 155. આ તમારું સમીકરણ નંબર બે. એક્સ છે આપણું નિશ્ચિત ભાડું, વાય છે આપણે કિલોમીટરના, 15 છે આપણે મુસાફરી કરી, બરાબર રૂપિયા કેટલા દીધા? તો કે 155. બીજી શરત પ્રમાણે 15 કિમી મુસાફરી માટે કેટલા? તો કે 155 રૂપિયા ચૂકવ્યા. સમીકરણ નંબર તમારે કયું થાય? તો કે 2 થાય, બરાબર? તો નિશ્ચિત ભાડું એટલે કે એક્સ ગોતવાનો છે અને પ્રતિ કિલોમીટર કેટલા દરે ચૂકવવા પડે? તો કે વાય ગોતવાનો છે. આ બે મારે શું કરવાનું છે? તો કે ગોતવાના છે. ચલો આમાંથી આપણે એક્સને કરતા બનીએ તો શું આવે? તો કે એક્સ બરાબર 155 માઇનસ 15y. ચલો એક્સને કરતા બનાવો. આ એક્સની કિંમત ક્યાં મૂકશું? તો કે સમીકરણ એકમાં. ચલો મૂકી દઈએ. તો કે એક્સ વત્તા 10y બરાબર 105. એક્સની કિંમત મૂકો અહીંયા. તો કે 155 માઇનસ 15y વત્તા 10y બરાબર 105. તો કે 155 10માંથી 15 જાય તો માઇનસ 5y બરાબર 105. ચલો 105 આ બાજુ આવશે, 15y છે, 5y છે આ બાજુ જશે. તો કે 155 માઇનસ 105 બરાબર 5y. 155માંથી 105 જાય એટલે કેટલા વધે? તો કે 50 બરાબર 5y. તો 50/5 બરાબર વાય. તો કે 10 બરાબર y. વાય બરાબર કેટલા આવ્યા? 10. વાયની કિંમત હવે ક્યાં મૂકશું? તો કે અહીંયા, બરાબર?
પછી આપણે જવાબ લખીશું તો કે એક્સ બરાબર 155 માઇનસ 15y, તો કે એક્સ બરાબર 155 માઇનસ 15 ગુણ્યા વાય બરાબર કેટલા, તો કે 10. તો એક્સ બરાબર 155 માઇનસ 150, તો એક્સ બરાબર કેટલા આવ્યા, તો કે 5. 155માંથી 150 તો કેટલા આવશે, 5. તો આપણે હવે જવાબ લખી શકીએ કે ભાઈ ટેક્સીનું પહેલું તો કે નિશ્ચિત ભાડું કેટલું આવે, તો કે નિશ્ચિત ભાડું એક્સ એક્સ બરાબર કેટલા, 5 રૂપિયા. અને પ્રતિ કિમી ભાડું તો કેટલા, તો કે y રૂપિયા. વાય એટલે કે 10 રૂપિયા આવે. આપણા શું થાય, તો કે પહેલા જવાબ થાય બરોબર કે નિશ્ચિત ભાડું છે એ 5 રૂપિયા થાય. એટલે 5 રૂપિયા તમારે દર વખતે દઈ દેવાના, પછી જેટલા કિલોમીટર તમે કાપો એટલા કિલોમીટર. એટલે પહેલો અહીંયા સોલ્વ થઈ ગયો. બીજું તમને આગળ શું છે કે મુસાફરે 25 કિલોમીટર મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે, કેટલા કિલોમીટર. તો કે બીજો સવાલ એમ છે કે 25 કિમી મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે. તો ભાડાની ગણતરી કઈ થાય, કઈ રીતે થાય, તો કે નિશ્ચિત ભાડું વત્તા 1 કિલોમીટરના રૂપિયા ગુણ્યા, તો કે જેટલા કિલોમીટર થાય એટલા, એટલે એક્સ વત્તા 10y. એક્સ એટલે નિશ્ચિત ભાડું 5 રૂપિયા વત્તા 10 ગુણ્યા કેટલા કિલોમીટર કાપવાના છે, તો કે 25 કિલોમીટર, તો કે 5 વત્તા 250 કેટલા થાય, તો કે 255 રૂપિયા. તો કે જો એ મુસાફરોને 25 કિલોમીટર ભાડું, 25 કિલોમીટર તમારે મુસાફરી કરવી હોય છે, તો કેટલા ભાઈ, તો કે 25 કિલોમીટર માટે 255 રૂપિયા એને ચૂકવવા પડશે. તો આ એક સરસ મજાનો ખૂબ જ સરસ સમજવા લાયક વ્યવહારુ કોયડો અહીંયા આપેલો હતો બરોબર. તો આ રીતે આપણે એક વ્યવહારુ કોયડાને આદેશની રીતથી ઉકેલી, તમારે ટેક્સીમાં જ્યારે હવે જ્યારે મુસાફરી કરશો તમે, ત્યારે તમારે અચૂક આ દાખલો યાદ આવશે કે શક્યતા કે આપણે ભાડાની ગણતરી કઈ રીતે કરવી. તો આ રીતે આપણે ભાડાની ગણતરી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો તમને સમજાઈ ગયો છે. હવે નેક્સ્ટ કૂટ પ્રશ્ન જોઈએ શું કહેવા માંગે છે. ચાલો ખૂબ જ સરસ ભાઈ, એકદમ સહેલો અને સારો દાખલો છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9 ના છેદમાં 11 બને છે, અને જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરો તો 5 ના છેદમાં 6 બને છે. તો એવો શું ગોતવાનો છે, તો કે અપૂર્ણાંક અહીંયા ગોતવાનો છે. પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે પૂર્ણાંકોને કહેવાય, અપૂર્ણાંક કોને કહેવાય. એ તમને યાદ ન હોય તો આ દાખલો તમને આવડે નહીં. તો અપૂર્ણાંક પહેલા તો કોને કહેવાય, તો કે અપૂર્ણાંકને કહેવાય. અપૂર્ણાંક તો કે અંશ અને છેદ સ્વરૂપે જેને દર્શાવી શકીએ એને શું કહેવાય, તો કે અપૂર્ણાંક કહેવાય. ચલો આને આપણે શું કહીશું, તો કે અપૂર્ણાંક કહીશું. તો ધારવા માટે તો ભાઈ મેં તમને સહેલું કરી દીધું, તો શું ધારવું પડે, કે ધારો કે અપૂર્ણાંકનો અંશ એક્સ છે અને છેદ વાય છે. અંશ એક્સ અને છેદ વાય હોય તો અપૂર્ણાંક આપણો માંગેલો કેવો થાય, તો કે માંગેલ અપૂર્ણાંક એક્સના છેદમાં વાય થાય. માંગેલ અપૂર્ણાંક કેવો થાય, તો કે એક્સના છેદમાં વાય થાય. કારણ કે આપણે ઉપર શું દર્શાવીએ છીએ, તો કે અંશ અને છેદમાં વાય બરોબર. હવે 2 શરત આમાં આપી છે, એનો ઉપયોગ કરી અને 2 સમીકરણ મેળવી, અને આપણે શું કરવાનું છે, તો કે એક્સ અને વાયનો જવાબ મેળવવાનો છે. તો મેળવીએ. પહેલી શરત શું છે, તો કે અંશ અને છેદમાં 2 ઉમેરતા, અંશને છેદમાં 2 ઉમેરતા 9 ના છેદમાં 11 બને. ચાલો, તો કેવા શું માંગે છે, કે એક્સના છેદમાં વાય છે બરોબર, એ બંનેમાં એટલે કે અંશમાં 2 ઉમેરવાના છેદમાં 2 ઉમેરવાના, તો કેટલા બને છે, તો કે 9 ના છેદમાં 11 બને છે.
ફરીથી તમે જુઓ તો કે અંશ અને છેદમાં બે ઉમેરતા નવના છેદમાં અગિયાર બને છે, તો કે આવી રીતે થાય એક્સ વત્તા બે વાય વત્તા બે બરાબર નવના છેદમાં અગિયાર. ચાલો ક્રોસ ગુણાકાર કરો, અગિયાર અહીંયા ગુણાય તો કે અગિયાર એક્સ વત્તા અગિયાર દુને બાવીસ બરાબર આ અહીંયા ગુણાય, જો આ અગિયાર અહીંયા ગુણાય આખું પદ અહીંયા ગુણાય તો કે નવ વાય વત્તા નવ દુને અઢાર. હવે બંનેને એક બાજુ લઈ જઈએ બરાબર, તો દરેક સમીકરણમાં આપણે એક્સ બાજુ જ રાખીએ છીએ તો કે અગિયાર એક્સ વત્તા બાવીસ નવ વાય નામ માઇનસ નવ વાય બરાબર અઢાર બરાબર. હવે બાવીસને આ બાજુ લઈ જાઓ તો કે અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર અઢાર માઇનસ બાવીસ, તો અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર. આ તમારું સમીકરણ નંબર એક. અને શું કહેવાય તો કે સમીકરણ નંબર એક અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર. ચાલો પહેલી શરત પ્રમાણે આપણે પૂરું કર્યું, હવે આપણે જોઈએ શરત નંબર બે પ્રમાણે. શરત બે શું કહે છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, તો કે અંશ અને છેદમાં ત્રણ ઉમેરતા, અંશ અને છેદમાં ત્રણ ઉમેરતા પાંચના છેદમાં છ બને. અંશ અને છેદમાં કેટલા ઉમેરવા છે તો કે ત્રણ ઉમેરતા પાંચના છેદમાં કેટલા બને તો કે છ બને છે, તો એક્સના છેદમાં વાય બરાબર પાંચના છેદમાં છ. પણ ક્યારે બને તો કે અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના તો કે ત્રણ ત્રણ ઉમેરવાના થાય. ચલો ફરી વાર ક્રોસ ગુણાકાર કરો, તો અહીંયા છ છ એકા છ એક્સ વત્તા છ તેરી અઢાર બરાબર પાંચનો આની સાથે ગુણાકાર તો કે પાંચ વાય વત્તા પાંચ તેરી પંદર. હવે આદેશની રીતે મારે દાખલો ગણવાનો છે, તો બીજા સમીકરણોને અને આમાં જ આપણે એક્સ અથવા તો વાયને શું કરી દઈશું તો કે કરતા કરી દઈશું બરાબર. તો આ બધું આ બાજુ જાય, અથવા તો આ બાજુ વાયને કરતા બનાવવું હોય તો પંદર આ બાજુ આવે તો કે સિક્સ એક્સ વત્તા અઢાર માઇનસ પંદર બરાબર પાંચ વાય, તો કે સિક્સ એક્સ ચાલો અઢારમાંથી પંદર જાય તો વત્તા ત્રણ બરાબર પાંચ વાય, તો કે સિક્સ એક્સ વત્તા ત્રણ ભાગ્યા પાંચ બરાબર શું આવે તો કે વાય બરાબર શું આવે વાય. આ વાયની કિંમત આપણે કેમ મૂકવાની તો કે સમીકરણ નંબર એકમાં, અને બે કહીએ તો વાયની કિંમત સમીકરણ એકમાં મૂકો. ચલો ઉપરથી સ્ટાર્ટ કરીએ તો કે અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર, તો કે અગિયારના અગિયાર એક્સ માઇનસ નવ કૌંસમાં તો કે સિક્સ એક્સ વત્તા ત્રણ ભાગ્યા પાંચ બરાબર માઇનસ ચાર. પાંચનો ગુણાકાર અહીંયા કરો એટલે અગિયાર પંચાને પંચાવન એક્સ માઇનસ નવ છક ચોપન એક્સ, નવનો ગુણાકાર અહીંયા થાય એટલે માઇનસ નવ તેરી સત્યાવીસ ભાગ્યા પાંચ બરાબર માઇનસ ચાર. પંચાવનમાંથી ચોપન જાય એટલે કેટલા વધે તો કે એક્સ માઇનસ સત્યાવીસ બરાબર અહીંયા કેટલા થાય તો કે માઇનસ પાંચ ચોકાને વીસ, તો કે એક્સ બરાબર માઇનસ વીસ સત્યાવીસ આમ જાય એટલે કેટલા થાય તો કે પ્લસ બરાબર સત્યાવીસ, તો એક્સ બરાબર કેટલા આવે તો કે સાત. માઇનસ વીસમાંથી સત્યાવીસ જાય તો કેટલા વધે તો કે સાત. એક્સની કિંમત કેટલી આવી સાત. હવે વાય મેળવીએ તો એક્સની કિંમત ક્યાં મૂકી દેવાની અહીંયા, તો કે વાય બરાબર સિક્સ એક્સ વત્તા થ્રી ભાગ્યા પાંચ, તો વાય બરાબર છ અહીંયા એક્સ બરાબર સાત વત્તા ત્રણ ભાગ્યા પાંચ, તો વાય બરાબર છ સત્તાને બેતાલીસ વત્તા ત્રણ ભાગ્યા પાંચ, વાય બરાબર બેતાલીસ ત્રણ પિસ્તાલીસ ભાગ્યા પાંચ, એટલે વાય બરાબર નવ પંચાને પિસ્તાલીસ, એટલે વાયની કિંમત કેટલી આવે તો કે નવ. તો આપણો જવાબ શું આવશે તો કે અપૂર્ણાંક અપૂર્ણાંક એક્સના છેદમાં વાય હતો એટલે એક્સ બરાબર કેટલા સાત અને વાય બરાબર કેટલા તો કે નવ, તો માંગેલો અપૂર્ણાંક કેટલો થાય તો કે સાતના છેદમાં નવ થાય. આ આપણો જવાબ થાય કયો તો કે માંગેલો અપૂર્ણાંક સાતના છેદમાં નવ મને મળે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અપૂર્ણાંકનો એક દાખલો જોયો કે જેમાં અંશ અને છેદમાં બે ઉમેરા એક સમીકરણ મળ્યું, અંશ અને છેદમાં ત્રણ ઉમેરા એક બીજું સમીકરણ મળ્યું, પછી એમાં છે આદેશ લઈ પહેલા સમીકરણમાં મૂકો એટલે એક્સ મળે અને પછી એક્સની કિંમત ફરીવાર મૂકો એટલે શું મળે, તો કે વાય મળે. તો આવી રીતે આ કુલ પ્રશ્નનું આપણે સોલ્યુશન કર્યું. હવે સ્વાધ્યાયનો આપણે છેલ્લો દાખલા તરફ જઈ રહ્યા છે, દાખલા નંબર 6, સ્વાધ્યાય 3.3નો છેલ્લો દાખલો છે. બરાબર, રકમ જો ધ્યાનથી વાંચજો, જ્યારે ઉંમરના દાખલા આવે ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. તો દાખલા નંબર 6 છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. કેટલા ગણી? 3 ગણી. અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં કેટલા ગણી? તો કે 7 ગણી છે. તો તેમની વર્તમાન એટલે કે હાલની પરિસ્થિતિમાં જે ઉંમર છે એ તમારે ગોતવાની છે. બરાબર, તો આપણે શું ધારવું પડે? તો અહીંયા બે વસ્તુ ધારવી પડે કે ભાઈ મારે કોની કોની ઉંમર ગોતવાની છે, એક તો જેકબ અને બીજી એની છોકરાની. તો ધારો કે જેકબની હાલની ઉંમર એક્સ વર્ષ છે, જેકબની હાલની ઉંમર એક્સ વર્ષ છે અને તેના પુત્રની હાલની ઉંમર વાય વર્ષ છે. ચાલો બે ધારી લીધું કે જેકબની હાલની ઉંમર કેટલી છે, તો કે એક્સ વર્ષ છે અને એના પુત્રની હાલની ઉંમર કેટલી છે, તો કે વાય વર્ષ છે. બરાબર, હવે પહેલી શરત શું કહે છે કે ભાઈ અત્યારથી નહીં, કેટલા? તો કે 5 વર્ષ પછી. ધારો કે હાલ છે એ 10 હોય તો 5 વર્ષ પછી કેટલા થાય? 15 થાય, સ્વાભાવિક છે. બરાબર, તો કે પહેલું તો આપણે 5 વર્ષ પછી, તો કે 5 વર્ષ પછી માટે આપણે શું થઈ જાય? તો કે 5 વર્ષ પછી. તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થાય? તો કે જેકબની ઉંમર આજે એક્સ છે એમાં કેટલા ઉમેરા જાય? તો કે 5, કારણ કે હાલ જો એક્સ હોય એટલે કે વર્તમાનમાં એક્સ હોય તો 5 વર્ષ પછી એક્સ વત્તા 5 થાય. હાલ 20 હોય તો 5 વર્ષ કેટલી થાય? તો કે એમાં અમારે 5 ઉમેરવા પડે એટલે કેટલી થાય? તો કે 25 થાય. અને પુત્રની ઉંમર 5 વર્ષ પછી કેટલી થાય? તો કે વાય વત્તા 5 થાય. હવે આપણે પહેલી શરતનો ઉપયોગ કરી શકીએ, તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. તો શરત નંબર 1 જોઈએ શું કહે છે, તો કે જેકબની ઉંમર બરાબર 3 ગુણ્યા પુત્રની ઉંમર. મેં હંમેશા તમને કીધું છે કે જ્યારે આ બે વસ્તુ બરાબર કરવાની થાય ત્યારે ગુણક કેને બાજુ આવે? તો કે પુત્રની બાજુ આવે. શું કામ પુત્રની બાજુ આવે એ તમને કહું, કારણ કે દીકરો છે એ બાપ કરતાં હંમેશા નાનો હોય અને જો બેની ઉંમર બરોબર બરોબર કરવી હોય તો મારે ગુણક કોની બાજુ ગુણવો પડે? તો કે પુત્રની બાજુ ગુણવો પડે. ચાલો, જેકબની ઉંમર કેટલી છે? તો કે એક્સ. જેકબની 5 વર્ષ પછીની ઉંમર કેટલી છે? તો કે એક્સ વત્તા 5 બરાબર 3 ગુણ્યા પુત્રની. તો કે વાય વત્તા 5. ચાલો સમીકરણ બનાવીએ, તો કે એક્સ વત્તા 5 બરાબર 3 વાય વત્તા 5 તેરીને 15. બધાને 5 ના બદલાવો, 3 વાય ના બદલાવો, એટલે એક્સ માઇનસ 3 વાય બરાબર 15 માઇનસ 5, એટલે કે એક્સ માઇનસ 3 વાય બરાબર કેટલા આવે? તો કે 10. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર તમને શું મળ્યું? તો કે એક્સ માઇનસ 3 વાય બરાબર 10. તો આ હતો 5 વર્ષ પછીનો તમને શરત. હવે નેક્સ્ટ જોઈએ બીજી શરત શું કહે છે, શરત નંબર 2. તો કે 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા એટલે હાલમાં એક્સ હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય? તો કે એક્સ માઇનસ 5, કારણ કે હાલમાં 20 હોય તો 5 વર્ષ પહેલા કેટલી છે? 15 હશે ને, એટલે 5 વર્ષ પહેલા કેટલી હોય? તો કે 5 વર્ષ પહેલા. મને જે શરત આપી છે ને એ તમને એ રીતે આપી છે કે 5 વર્ષ પછી અને 5 વર્ષ પછી પહેલાની. તો કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી થાય ભાઈ? તો કે એક્સ ઓછા
5। અને પુત્રની કેટલે થાય? તો કે પુત્રની 5 વર્ષ પહેલાની ઉંમર કેટલે થાય? તો કે વાય ઓછા 5। આ બંને કોના કોના અર્થમાં છે? તો કે 5 વર્ષ પહેલા। આ બંને કોના અર્થમાં હતા? તો કે 5 વર્ષ પછી। હાલમાં તો એની કેટલી છે? તો કે એક્સ અને વાય છે। ચાલો, તો કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી। તો ફરીવાર મેં કીધું એમ કે 7 કઈ બાજુ ગુણાય? પુત્ર બાજુ। આ બાજુ શું આવે? તો કે જેકબની ઉંમર બરાબર 7 ગુણ્યા પુત્રની ઉંમર, પણ કઈ ભાઈ? તો કે 5 વર્ષ પહેલાની। તો જેકબની 5 ઉંમર વર્ષ પહેલાની એક્સ માઇનસ 5 બરાબર 7 ગુણ્યા વાય માઇનસ 5। પુત્રની કેટલી છે? તો કે વાય માઇનસ 5। તો કે એક્સ માઇનસ 5 બરાબર 7 વાય માઇનસ 7 પંચાને 35। ચલો, આ બાજુ આવે એટલે શું થશે? તો કે એક્સ માઇનસ, હવે અહીંયા આને કરતા બનાવો, એની કરતા મેં કીધું એમ કે ભાઈ ડાયરેક્ટ આપણે કરતા કોને બનાવીએ? એક્સ ને કરતા બનાવીએ। એક્સ બરાબર તો આ વધે છે 5, એ ક્યાં જાય? બરાબર ને આ બાજુ। તો કે 7 વાય માઇનસ 35 વત્તા 5। તો કે એક્સ બરાબર કેટલા આવે? 7 વાય માઇનસ 30, 35 માંથી 5 જાય તો કેટલા આવે? 30। આ તમારું આવે સમીકરણ નંબર 2। એટલે હવે તમારે આદેશ પણ અહીંયા લેવા ગયો છે, તો આ એક્સની કિંમત ક્યાં મૂકીએ? સમીકરણ 1માં મૂકીએ। તો કે એક્સની કિંમત સમીકરણ એક્સમાં મૂકો એટલે શું આવે? તો કે એક્સ માઇનસ 3 વાય બરાબર 10। એક્સ બરાબર કેટલા? તો કે 7 વાય, એક્સની કિંમત આપણે મૂકવી પડશે ને કોના ઉપરથી? તો કે સમીકરણ 2 પરથી એક્સની કિંમત મૂકતા બરાબર 7 વાય માઇનસ 30 માઇનસ 3 વાય બરાબર 10। ચાલો, 7માંથી 3 વાય જાય એટલે કેટલા વધે? તો કે 4 વાય બરાબર 10। આ 30 આમ જાય એટલે કેટલા વધે? તો કે વધતા 30। તો કે 4 વાય બરાબર કેટલા આવે? 40। તો વાય બરાબર કેટલા આવે? 40 ભાગ્યા 4 એટલે કે વાય બરાબર આવે 10। ચાલો, મને વાય મળી ગયો, હવે મારે શું ગોતવાનું? એક્સ। એક્સ એટલે તો કે વાય બરાબર 4 વાય બરાબર 10 સમીકરણ 2 માં મૂકતા। ક્યાં મૂકવાના? તો કે અહીંયા 2 માં મૂકવાના। તો એક્સ બરાબર 7 વાય માઇનસ 30, તો એક્સ બરાબર 7, વાય બરાબર કેટલા? તો કે 10 માઇનસ 30। તો એક્સ બરાબર 70 માઇનસ 30 એટલે એક્સ કેટલા આવે? તો કે એક્સ બરાબર 40। તો જો મને એક્સ અને વાય બંને મળી ગયા, હવે આપણે માત્ર શું લખવાનું? તો કે જવાબ લખવાના છે। તો જેકબની હાલની ઉંમર આપણે શું ધર્યું છે? એક્સ, એટલે એક્સ બરાબર કેટલા આવ્યા? તો કે 40 વર્ષ છે, અને તેના પુત્રની હાલની ઉંમર કેટલી છે ભાઈ? તો કે 10 વર્ષ છે બરાબર। બંને દાખલાના જવાબ આવી ગયા। જેકબની હાલની આપણે એક્સ ધારી દીધી એટલે જેકબની હાલની કેટલી આવી? તો કે 40, અને પુત્રની કેટલી આવી? તો કે 10। પછી તમે 2 સમીકરણો મૂકો એટલે સમીકરણનું સમાધાન થઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે સ્વાધ્યાય 3.3નો આ છેલ્લો પૂર્ણ પ્રશ્ન હતો એ પણ આપણે આસાનીથી સોલ્વ કરી નાખ્યો બરાબર। તો સ્વાધ્યાય 3.3ના જોવા જઈએ તો આમ 4 ભાગ, અને આમ જોઈએ તો મેન 3 ભાગ આપણા બન્યા છે। શાંતિથી એક પછી એક ભાગ તમારે જોવાનો છે। એકવાર તમે યુટ્યુબમાં જોઈ લેશો, પછી ઘરે એની શું કરશો? તો કે પહેલાં એક પાકા ચોપડામાં નોટ કરી લેશો, પછી તમારે જ્યારે પણ જોવાનો થાય ત્યારે તમારે આમાં તો લેક્ચર હશે જ, પણ તમારે તમારી જાતે જો લખેલો હશે તો તમને વધારે સમજણમાં આવશે। અને આ સ્વાધ્યાય 3.3ના આદેશની રીતમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે એક પણ વિડીયોની નીચે કોમેન્ટ કરી શકો છો કે જે પણ દાખલામાં હોય એ દાખલો આપણે ફરીવાર સમજાવશું, અથવા તો નેક્સ્ટ એટલે કે વીકમાં જ્યારે આપણે
ઝૂમ અથવા તો જીઓ મીટ લાઈવમાં આવશું ત્યારે જે દાખલામાં આપણને પ્રશ્ન હશે સ્વાધ્યાય 3.2 અને સ્વાધ્યાય 3.3 આ બંનેમાં ત્યારે આપણે એને સોલ્વ કરી દઈશું બરાબર। ત્યાં સુધી આ બંને સ્વાધ્યાય એટલે કે હવે તો તમારે જોઈએ તો સિલેબસમાં બીજું ચેપ્ટર આખું કવર થઈ ગયું, ત્રીજા ચેપ્ટરમાં તો કે 3.1, 3.2 અને 3.3 એટલે કે આદેશની રીત સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું। નેક્સ્ટ આપણે જોવાની છે લોકની રીત, જે આપણે સ્વાધ્યાય 3.4 અને આવતા લેક્ચરમાં ભણીશું। થેન્ક યુ।